વિશ્વવંદનીય પરમદણીય બાપુ માવજી દાદા શંકર પરિવાર આયોજિત આયા રામકથામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો બાપુની નવસો નવમી કથા બાપુના કથાના માધ્યમથી કરોડો લોકોની જીવનયાત્રા સુગંધિત બની છે એ પછી કથાના પંડાલમાં આવીને સાંભળતા હોય કે સોશિયલ મીડિયાના માધ્યમમાં વિશ્વના કોઈ પણ ખૂણે કથા સાંભળનાર વ્યક્તિ પોતાની જીવનયાત્રાને સફળ અને સુગંધિત બનાવી શકે છે એવા બાપુના શરણોમાં પરણામ કરું છું વંદન કરું છું અને શંકર પરિવાર ઘનશ્યામભાઈ આવું કામ ત્યારે જ કરી શકે કે માણસમાં રહેલી પરોપકારી ભાવનાને માણસ જાગૃત કરી શકે અને એ જાગ્રત અમારા ઘનશ્યામભાઈ એના ભાઈઓ તમામ પરિવારે એ જાગ્રત એનામાં પડેલો પરોપકાર ભાવ થયો છે ત્યારે જ આવું એક ભગીરથ કાર્ય થઈ શકે સાથે સાથે ઘનશ્યામભાઈ અનેક અમારી સામાજિક સંસ્થાઓ એમાં એમનો કાયમ માટે સહયોગ રહ્યો છે અમારી કિરણ હોસ્પિટલ હોય સમસ્ત પાટીદાર સમાજ હોય કે સરદારધામ હોય કે અનેક આવી સંસ્થાઓમાં આ પરિવારનો કાયમ માટે સહયોગ રહ્યો છે મને જણાવતા આનંદ થાય છે કે કવિ કલાપી નગરી એ કવિ કલાપીના હિસાબે આ લાઠી સમગ્ર દેશમાં ખ્યાતનામ છે પણ આ વિસ્તારનું હંમેશા આ ગૌરવ વધાર્યું છે એવા અમારા ઘનશ્યામભાઈ હોય કે આદણી અમારે ગોવિંદભાઈ ધોળકિયા હોય કે મનજીભાઈ હોય સૌજીભાઈ હોય એને આ વિસ્તારનું તો ગૌરવ વધાર્યું છે પણ સાથોસાથ સમગ્ર સૌરાષ્ટ્રનું ગુજરાતમાં એટલે કે સુરતમાં પણ ગૌરવ વધાર્યું છે એવું આ પરિવારની ધરતી અને એમાં આજે આજે જબરજસ્ત ઉત્સવ થઈ રહ્યો છે એટલે શંકર પરિવારને પણ ખૂબ ખૂબ આ પ્રસંગે શુભકામના પાઠવવી બાપુના માધ્યમથી જે કંઈ અમને સહયોગ મળ્યો છે અમારામાં એક પ્રકારની શક્તિ પ્રાપ્ત થઈ છે આપણે બધા જાણીએ છીએ કે ઓગણીસો સત્યાસી માં સૌરાષ્ટ્રમાં પીવા માટે ટ્રેનથી પાણી જતું અને એક સુરતમાં રહેતા બાર હજાર ગામડાના સહયોગથી એક જળ સંશય જળ આંદોલન ઊભું થયું અમે બાપોને એ આશીર્વાદ લેવા જતા મળતા અને એ અભિયાનને બાપુએ જબરજસ્ત સહયોગ કર્યો જબરજસ્ત સહયોગ કર્યો એક કાર્યક્રમમાં બાપુ આવ્યા કે ભાઈ હું આ ખેડૂતના પરસેવાથી બનેલા સ્નાન કરવાનું કુંભ મેળામાં સ્નાન કરવાના કરતા પહેલા પસંદ કરીશ અને ઓગણીસો નવ્વાણુંમાં માં એકસો આઠ ડેમ ખેડૂતોના પ્રસવેથી બનેલા વિકળિયાની ધરતી ઉપર બાપુએ એ સરોવરમાં સ્નાન કર્યું અને એક એવી જ રીતે આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં એક મેસેજ માટે બાપુ ટુ બાપુ એટલે કે મોરારી બાપુના ગામ પદયાત્રા શરૂ કરી અને પોરબંદર પહોંચ્યા અને એક જબરજસ્ત આંદોલન એ વખતે ગુજરાતનું ખેતી ઉત્પાદન સાત હજાર કરોડનું હતું લાખોની સંખ્યામાં વરસાદી પાણી રોકવાના સાધનો બન્યા પરિણામ એ આવ્યું કે આજે એક લાખ પંચોતેર હજાર કરોડનું ઉત્પાદન છે એક લાખ પંચોતેર હજાર કરોડનું એ વખતે કોટનની પાંચ ગાંસડી પેદા થતી હતી આજે દેશમાં સાડા ત્રણ કરોડ ગાંસડી પેદા થાય છે એમાં દોઢ કરોડ ગાંસડી સૌરાષ્ટ્રની ધરતી ઉપર પેદા થાય છે એક જબરજસ્ત ક્રાંતિ આવી એમાં બાપુએ અમને ખૂબ મહત્વ હિંમત આપી હતી ખૂબ આશીર્વાદ આપ્યા હતા એવા જ આશીર્વાદ મેં બાપુ પાસે માગ્યા છે અત્યારે અમારા વિજયભાઈ ડોબરિયા માટે આ ધરતીને હરિયાળી કરવા માટે આ ધરતીને હરિયાળી કરવા માટે આ વિજયભાઈ ડોબરિયાએ ઓગણીસ લાખ જાડવા વાવી દીધા છે અને પંદર કરોડના ટાર્ગેટ સાથે આગળ હાલી રહ્યા છે અને મેં હમણે હું એમને ઘણા સમયથી ઓળખું છું પણ ત્રણ દિવસ પહેલા રાજકોટ જે છે એમાં સાતસો લોકો રહે છે મહિને ત્રણ ત્રણ ડાયપર બાડલવા પડે આવા વડીલોની સેવા કરી રહ્યો છે એના આશીર્વાદ છે બાપુના આશીર્વાદ છે અને એને પંદર કરોડનો ટાર્ગેટ સાથે ગુજરાતની ધરતીને હરિયાળી કરવા માટેનું જે ભીડું ઝડપું છે એમાં બાપુના આશીર્વાદ મળ્યા છે મને વિશ્વાસ છે આજે સારે તરફથી

ચાર વર્ષનું કરીને ગામને આપવા માટેનું આયોજન અદ્ભુત કામ થઈ રહ્યું છે અમારે ઘનશ્યામભાઈએ પણ એમાં સહયોગ કર્યો છે આ આજુબાજુના વિસ્તારોમાં હરિયાળી ક્રાંતિ થઈ છે એટલે આ આ પ્રકારે ભાઈઓ બહેનો લાંબો સમય નહીં લેતા આપણે બધા બાપુને સાંભળવાના છે પણ જ્યારે બાપુની હાજરી છે ત્યારે હું કહીશ કે આ સ્થરાટની ધરતીને આપણે કાયમી દુષ્કાળમાંથી ગુજરાતની ધરતીને ઉકેલી શકીએ એમ છીએ એના માટે આપણે બધાએ પણ આપણી જવાબદારી નિભાવવાની છે ગુજરાતમાં છન્નું લાખ હેક્ટરમાં ખેતી થાય છે એમાં આજે ચોવીસ લાખ હેક્ટરમાં ડીપ ઇરિકેશનથી ખેતી થાય છે ઓગણીસો અઠ્ઠાણુંમાં બધા જ રેળ પાતા હતા આપણે પાણી બચાવની સાથે અને પાણી ખેતીમાં પણ ઉપયોગમાં કેવી રીતે બચાવ થાય એનું એક જન આંદોલન ઊભું થયું તો છન્નું લાખ પૈકી ચોવીસ લાખ હેક્ટરમાં આજે ડીપ એરિકેશનથી ખેતી થાય છે એક એ એક વ્યક્તિ ડીપ એરિકેશનથી ખેતી કરે આપણી ત્યાં સરદાર સરોવરનો અઢાર લાખનો કમાન્ડ એરિયા છે બાકીના બસો ડેકનો બાર લાખનો છે એટલે ત્રીસ લાખ હેક્ટરના કમાન્ડ એરિયામાં દેશી પદ્ધતિથી પાણી આપવી છે એ બધું જ પાણી ટપક ઇરિકેશનથી લઈ તો એ ચાર ઘણું થાય તો તો આપણીના મૂળ છન્નું લાખ હેક્ટરમાં ખેતી થાય છે તો આપણી પાસે ચાર ગણું થવાથી એ આપણે એ જ પાણીથી ડિપેરિશન કરી શકીએ અને ભૂગોળનું જળ બચાવી શકીએ દુષ્કાળ પડે તો આપણે એક દુષ્કાળ કાપી શકીએ આ ક્ષમતા છે એના માટે સરકારના ભાગે આવતું કામ સરકાર કરે એ માટેનો અમારો પ્રયત્ન હોય છે અને લોકોના ભાગે આવતું કામ લોકો કરે એ તમારા બધા પાસેથી અપેક્ષા છે લોકો સુધી સંદેશો પહોંચાડવા માટેનું એટલે વિશેષ કાંઈ નહીં કહેતા ખરા અર્થમાં આજે પ્રાકૃતિક ખેતી રાજ્યપાલશ્રી અહીંયા આવવાના છે પ્રાકૃતિક ખેતી જે પાણી બચાવો અભિયાનને પણ મહત્ત્વ આપે છે અળસિયા પેદા થાય છે કુદરતી ઓટો વ્યવસ્થા શરૂ થાય છે અને કરોડો લોકો આજે કેન્સરથી પીડાય છે હું કિરણ હોસ્પિટલના ચેરમેન તરીકે જોઉં છું બહુ બધા કેન્સરથી પીડાય છે એને રસાયણ મુક્ત ખોરાક પણ આપવા માટે આજે એક લાખથી વધારે ખેડૂત ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને આખા દેશમાં સાડા પાંચ લાખ કરોડ વિલા આ ખાતર વપરાયું છું જમીન વેસ્ટની બની ગઈ છે જેમ કાલે આજકાલ યુવાનો જે ડ્રગ્સના વેસ્ટની બની રહ્યા છે એ પડકાર છે અમારી માતાઓ બહેનો પચાસ વર્ષ પહેલાં જે જ્યારે દીકરીને સાસરે વળાવે ત્યારે સાસુ માટે બજરની ડાબલી પણ મોકલવાની આ રિવાજ હતો પણ પાછલા પચાસ વર્ષમાં આ મહાપુરુષોની કથાઓ સાંભળી સાંભળી અને બધી જ વ્યસન મુક્ત થઈ ગઈ એ બહેનોને વંદન કરી પણ આજે અમને દુઃખ એ છે કે આજે નવી દીકરીઓ સિગારેટ પીતી થઈ છે એ ડ્રગ્સ લેતી થઈ છે નવા છોકરાઓ પણ ડ્રગ્સ લેતા થયા છે કરોડો રૂપિયાના ડ્રગ્સો વિદેશી લોકો ઘૂંચાડી રહ્યા છે આ આપણા માટે રોકવા માટેની અત્યારે તાતી જ જરૂરિયાત છે અને આવા કથાના દારા બાપુ જેવા સંતોના એ એ આપણે વારંવાર સાંભળશું એમાંથી જ આપણે આ બધા વ્યસન મુક્ત થઈ શકશું એટલે વિશેષ કાંઈ નહીં કહેતા આ ફરી ફરી શંકર પરિવારને ખૂબ ખૂબ આવા સુંદર કાર્ય માટે શુભકામના પાઠવું છું અને આજે બાપુના આપણે વારંવાર સાંભળીએ છીએ અને બાપુના શબ્દો આપણી જીવનયાત્રામાં ઉતારી આપણી જાતને આપણી જાતને જીરો કરીએ અને કર્મ ઉપર આપણે વધારે વધારે ભાર દઈએ કુદરતે જે કાંઈ કામ આપણને હોપું છે એ નિષ્ઠાપૂર્વક કરી અને એનું પરિણામ જે આવે એ સ્વીકારવાનો આપણામાં સોફ્ટવેર ડેવલપ કરીએ પૂરી તાકાતથી જ્યાં નોકરી કરીએ છીએ તો ખતથી કરી ખેતી કરીએ છીએ તો ખતથી કરી ઈમાનદારીથી કરીએ અને એક એક તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થાય એક એક આપણો દેશ દુનિયામાં ડંકો વગાડે એ પ્રકારે પ્રધાનમંત્રી પ્રયાસ કરી રહ્યા છે અને બાપુના આશીર્વાદ આપણે મળી રહ્યા છે મને વિશ્વાસ છે કે આ પારણનો ઉદ્દેશ જે છે એ ઉદ્દેશ ખૂબ સારી રીતે સફળ થઈ રહ્યો છે ફરી ફરી બાપુના સ્વણોમાં વંદન અને શંકર પરિવારને ખૂબ ખૂબ શુભકામના જય શ્રી રામ